નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. મેં જે જાહેરાત વર્ગ 3ની અંદર ફોરેસ્ટ વિભાગમાં સીધી ભરતી આવી હતી 334 જગ્યાઓ અનુસંધાને, તેમાં એક નવી ઓફિશિયલ માહિતી બહાર પાડવામાં આવી છે, તેની આજે આપણે વાત કરીશું. જાહેરાત ક્રમાંક વનરક્ષક વર્ગ 3 સંવર્ગની સીધી ભરતીની 334 જગ્યાઓ અનુસંધાને જે તે જિલ્લામાં નિમણૂંકને લાયક ઉમેદવારોની પસંદગી યાદી જિલ્લાવાર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે નિમણૂંકને લાયક ઉમેદવારોની જિલ્લાવાર પસંદગી યાદી આ સાથે સામેલ છે. વન રક્ષક વર્ગ 3 સંવર્ગના ભરતી નિયમો અનુસાર આ પસંદગીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની નિયત સમયમાં અને મળવાપત્ર નિયત ક્રમ તકમાં વોકિંગ ટેસ્ટ લેવાનો થાય છે, જે 16/7થી લઈને 23/7/2022ના રોજ યોજાવાનો હતો, પરંતુ ભારે વરસાદની આગાહીને કારણે મોકૂફ રાખેલ હતું. જે વોકિંગ ટેસ્ટનું આયોજન નીચે મુજબ કરવામાં આવેલ છે, જેમાં પસંદગી પામેલ તમામ ઉમેદવારોએ નિયત તકોમાં આ વોકિંગ ટેસ્ટ પાસ કરવાની જરૂર હોવાથી તમામ ઉમેદવારોએ આ વોકિંગ ટેસ્ટમાં ભાગ લેવા જણાવવામાં આવેલ છે. આ વોકિંગ ટેસ્ટના સ્થળ, સમય અને તારીખની વિગતો નીચે મુજબ છે. વોકિંગ ટેસ્ટ માટેની પ્રથમ તકનો તારીખ અને સમય છે 7/8/2022 સવારે 5 કલાકે. 7 ઓગસ્ટે રોજ વરસાદ અન્ય કારણોસર વોકિંગ ટેસ્ટના યોજાઈ શકે તો આ જ વોકિંગ ટેસ્ટ 8 ઓગસ્ટે રોજ સવારે 5 કલાકે સ્થળે રાખે ખાતે યોજવામાં આવશે. જો 7 તારીખે ભારે વરસાદ હોય અને જો મોકૂક રાખવામાં આવે તો તેના આગલા દિવસે એટલે કે 8 ઓગસ્ટે યોજાવાનું રહેશે. વોકિંગ ટેસ્ટમાં હાજર રહેવાનું સ્થળ કયું છે કે લેકાવાડા પાટિયાથી શાહપુર ક્રોસ રોડ, અરણ્ય ઉદ્યાન, શાહપુર ગામ સામે ગાંધીનગર. ઉમેદવારે હાજર થવાનું સ્થળ અરણ્ય ઉદ્યાનના ગેટ પાસે. બરોબર, વનરક્ષક વર્ગ 3ની જગ્યાએ પસંદગી પામેલા દરેક ઉમેદવારે સદર વોકિંગ ટેસ્ટ પાસ કરવો ફરજિયાત હોય. દરેક ઉમેદવારોએ ઉપર પત્રકમાં જણાવેલ સ્થળ, સમય અને તારીખ વોકિંગ ટેસ્ટમાં હાજર રહેવાનું રહેશે. વનરક્ષક વર્ગ 3ના ભરતી નિયમોમાં પેરા 6 અનુસાર પુરુષ ઉમેદવારે 25 કિલોમીટર અંતર 4 કલાકમાં પૂરું કરવાનું રહેશે અને મહિલા ઉમેદવારે 14 કિલોમીટર અંતર 4 કલાકમાં પૂરું કરવાનું રહેશે. વનરક્ષક વર્ગ 3ના ભરતી નિયમોના પેરા 6ના પરંતુ અનુસાર પ્રથમ વોકિંગ ટેસ્ટમાં ગેરહાજર રહેનાર ઉમેદવારે કોઈ કારણોસર વોકિંગ ટેસ્ટ પાસ ના કરી શકનાર ઉમેદવારને આ વોકિંગ ટેસ્ટ પાસ કરવા માટે બીજી અને આખરી તક આપવામાં આવશે. આ બીજી અને આખરી વોકિંગ ટેસ્ટમાં ગેરહાજર રહેનાર નાપાસ થયેલ ઉમેદવારે કોઈપણ સંજોગોમાં વધુ તક આપવામાં આવશે નહીં. જો તમે પહેલી વાર ન જઈ શકો તો તમને બીજો ચાન્સ પણ આપવામાં આવશે તેવું જણાવે છે. વનરક્ષક વર્ગ 3ના ભરતી નિયમો અનુસાર સદર વોકિંગ ટેસ્ટ એ ભરતી પ્રક્રિયાનો જ એક ભાગ હોય. કોઈ પણ ઉમેદવારે તેઓની નિમણૂક મળી ગયેલ છે તેમ માની લેવાનું રહેશે નહીં. દરેક ઉમેદવારે સદર વોકિંગ ટેસ્ટમાં માટે હાજર રહેતા સમયે તેઓને શારીરિક ક્ષમતા કસોટી સમયે મેળવેલ કોલ લેટર અને સરકારશ્રી માન્ય પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે પૈકી કોઈ પણ એક ફોટાવાળું ઓળખપત્ર સાથે લાવવાનું રહેશે. હાલમાં ચોમાસાની સિઝન હોવાથી અથવા કોઈ અન્ય અનિવાર્ય સંજોગોના કારણે 7 ઓગસ્ટના રોજ વોકિંગ ટેસ્ટનું આયોજન શક્ય ના બને તો આ જ વોકિંગ ટેસ્ટ ઉપર પત્રકમાં જણાવેલ સમય અને સ્થળ ખાતે 8 ઓગસ્ટે યોજાવામાં આવશે. આ બાબતે અલગથી કોઈ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવશે નહીં. તો દોસ્તો, આ ત્યારની જે નવી ઓફિશિયલ માહિતી વનરક્ષક 3માં 334 જગ્યાઓએ જે સીધી ભરતીથી કરવાની હતી તેને વોકિંગ ઇન્ટરવ્યૂ માટેની. વિડીયો ગમે વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ.